तो गांधीनगरमां आवेली आनंद निकेतन स्कूलनी दादागीरी सामे आवी छे। स्कूल द्वारा वालीओने 25% फी माफीना ना पाड़वामां आवी छे। फी भरवा माटे पहोंचेला वालीओने स्कूलमां प्रवेश आपवामां नथी आव्यो। संचालकोए स्कूल बंद करता वालीओए होबाळो पण मचाव्यो हतो। सरकार द्वारा 25% फी माफीनी जाहेरात करवामां आवी छे अने तेम छतां पण स्कूल द्वारा दादागीरी कराता अनेक सवाल पण उभा थई रह्या छे। तो गांधीनगरमां आवेली आनंद निकेतन स्कूलनी दादागीरी सामे आवी छे। स्कूल द्वारा वालीओने 25% फी माफीनी ना पाड़वामां आवी छे शाळा संचालको द्वारा। संवाददाता राजेन्द्र फोनलाइन पर जोड़ाई गया छे। राजेन्द्र, एक तरफ सरकार द्वारा नक्की करवामां आव्यु छे 25% फी माफी माटेनुं, परंतु तेम छतां आटली दादागीरी, आ शाळा संचालकोनी शुं कहेवुं छे, तेओનું केम मनमानी करी रह्या छे? સંજીવની, શિક્ષણ મંત્રીએ 25% ફીની જાહેરાત પણ કરી હતી માફીની, અને ત્યારબાદ એનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે, છતાંય સ્કૂલ સંચાલકો આ 25% ફીની રાહત આપવા માટે તૈયાર નથી। ગાંધીનગરની શાંતિ નિકેતન સ્કૂલ છે જે વાલીઓને 25% ફી માફી આપવા માંગતી નથી। આજે એને લઈને સ્કૂલમાં હોબાળો થયો હતો। એક તરફ સ્કૂલે વાલીઓને ફી ભરવા માટે બોલાવ્યા હતા અને બીજી તરફ 25% ફીની રાહત ન આપવાની જાહેરાત કરી હતી અને વાલીઓને સ્કૂલમાં ફી ભરવા આવતા પણ એમને રોકવામાં આવ્યા હતા। એટલે કે સ્કૂલની ખુલ્લેઆમ મનમાની સામે આવી હતી। રાજ્ય સરકારનું જે આદેશ છે, જે નોટિફિકેશન છે, એનું પણ આ સ્કૂલ ઉલ્લંઘન કરી રહી છે। હવે જોવાનું રહ્યું કે શિક્ષણ મંત્રી દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કૂલની સામે કેવા પગલાં ભરવામાં આવે। ધન્યવાદ જાણકારી માટે રાજેન્દ્ર। કમલભાઈ રાવલ જોડાઈ ગયા છે, ફેડરેશન ઓફ પેરેન્ટ્સના પ્રમુખ છે તેઓ। કમલભાઈ, સૌથી પહેલા તો તમારી તરફથી એ જાણવું છે કે આ જે સ્કૂલ સંચાલકોની દાદાગીરી છે, આ સ્કૂલ સંચાલકો જે મનમાની ફી માટે કરી રહ્યા છે કે ફી કોઈપણ સંજોગોમાં ઘટાડવામાં નહીં આવે, 25% ફી માફ નહીં થાય, શું કામ તેઓ આ પ્રકારની દાદાગીરી કરી રહ્યા છે? શું કહેવું છે તેઓનું વાલીઓને? વાલી મારી પાસે આવેલા 2 દિવસથી, એ લોકો એમ કહે છે કે અમે ઓનલાઈન શિક્ષણમાંથી 101 સ્ટુડન્ટને આ લોકોએ બહાર કાઢી નાખ્યા હતા, બરાબર છે, અને પછી આ વાલીઓએ કોલ પણ કર્યો ને એમાં વાલીઓએ ફી પણ ભરેલી છે અમુક વાલીઓએ, વત્તા અમને એમ કીધું કે FRC ના કાયદા અનુસાર અમે ફી ભરીશું, બાકી એમને એમ કીધું કે FRC નું અત્યાર સુધી અમારી પાસે કોઈ લેટર આવ્યું નતું યા પરિપત્ર અમને મળ્યું નથી સરકાર તરફથી। પણ આ લોકો એવું કહેવા માંગે છે, જેટલા પણ વાલીઓ જે છે, બરાબર છે, કે અમારી વાત તો સાંભળો તમે, પણ આ લોકો કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા। 2 કલાક સુધી ગેટની બહાર ઉભા રહ્યા વાલીઓ, બધા હેરાન પરેશાન થયા, પછી ખાતરે DO ને ફોન કરવો પડ્યો, DO એ પછી એમને ફોન કર્યો કે પેરેન્ટ્સ આયા છે તો તમે વાતચીત તો કરો। એટલે આ લોકો કોઈપણ પ્રકારના પેરેન્ટ્સને સાંભળવાના મૂડમાં હતા જ નહીં, પણ દબાવ આવવાથી અને મીડિયા કર્મીઓના દબાવના કારણે કદાચ એ લોકોની આંખો ઉકળી અને એ લોકોએ પછી દરવાજો ખોલ્યો, અને દરવાજો ખોલ્યા પછી પણ ઘણી ત્યાં આગળ રજગઢ ચાલી, એ રજગઢ પછી આ લોકો ક્યાંક સમજ્યા અને પછી એના FRC ના કાગળિયા જે હતા એ પછી સ્કૂલની બહાર લગાડવામાં આવ્યા, પણ FRC ના કાગળિયા પણ એ લોકો સ્કૂલવાળા આપવા માટે તૈયાર નહોતા। આ ટાઈપની એ લોકોની મનમાની ગણો, દાદાગીરી ગણો, જે પણ ગણો, પણ અત્યારે ગુજરાતની સ્કૂલોની પરિસ્થિતિ અને વાલીઓની જે પરિસ્થિતિ જોવા જઈએ અત્યારે, તો વાલીઓ બધાથી વધારે હેરાન થઈ રહ્યા છે, ને ઓનલાઈન શિક્ષણ જે અપાઈ રહ્યું છે એમાં પણ દાદાગીરી ચાલે છે, છોકરાઓને ચાલુ કાચમાંથી કાઢી દેવામાં આવે છે। પણ સરકારને મારી નમ્ર અપીલ છે કે આના માટે કાયદો બનવો જ જોઈએ કે ઓનલાઈન સ્ટડીમાંથી કોઈ પણ છોકરાને કાઢવામાં ના આવે, અને કાઢવામાં આવે તો સરકાર એની ઉપર એક્શન લે, બસ સરકારને અમારી આ જ અપીલ છે અત્યારે। ધન્યવાદ કમલભાઈ અમારી સાથે જોડાવા બદલ।